24 જેટલી રૂટોની બંધ બસો ચાલુ નહીં કરાય તો ડેપોને તારા મારવાની અને બસોનો બહિષ્કાર કરવાની આપી ચીમકી. ધારાસભ્યએ આ વિસ્તારની 24 જેટલી બસોના રૂટ બંધ હોવાનું જણાવ્યું હતું. ખાસ કરીને આ વિસ્તારમાં મુસાફરો, ધંધા રોજગાર માટે જતા મુસાફરો તથા વિદ્યાર્થીઓએ અપડાઉન કરવામાં ઘણી મુશ્કેલી પડતી મુશ્કેલીઓની રજૂઆત ધારાસભ્યને કરતા તેમણે ડેપો મેનેજર સામે એસટીના પ્રશ્નો જડી વસાવી જવાબો માંગ્યા હતા. ખાસ કરીને ફારવાતી બસો, ખખડધજ ભંગાર બસો મુસાફરોને માથે મારવામાં આવે છે, આવી બસો નહીં ચલાવાય. તેમણે 7 દિવસમાં પૂરતી બસો સમયસર નહીં ફરવાય તો એસટી ડેપોને તારા મારવાની ચીમકી આપી હતી. અંકલેશ્વર ડેપો પર જાતે જઈને તપાસ કરીશ, જાતે ચેકિંગ કરીશું, જરૂર પડે અંકલેશ્વર ડેપો પર જઈશું અને ત્યાંની એક પણ બસોને ઉપડવા દઈશું નહીં અને બધી બસો હાઈચેક કરીશું. વન બંધુ કલ્યાણની જેટલી બસો અમારા વિસ્તારને ફાળવી છે તે ક્યાં ફરે છે તેની તપાસ કરીશું અને આ બસો ક્યાં ગઈ તેનો હિસાબ પણ માંગીશું, એવી ચીમકી પણ આપી હતી અને એ બસો આ બાજુ લાવીશું. આ અંગે હું રાજપીપરા અંકલેશ્વર એસટી ડેપો મેનેજર તેમજ એસટી નિગમને લેખિત રજૂઆત કરીશ. તેમણે એવી પણ ચીમકી આપી હતી કે 7 દિવસમાં પૂરતી સારી બસો નહીં ફરવાય તો એસટી ડેપોને તારા મારી દઈશું, અંકલેશ્વરથી એક પણ બસ નહીં પડવા દઈએ, એવી ચીમકી પણ આપી હતી. આ પ્રસંગે ડેડિયાપાડા એસટી ડેપો ખાતે વિદ્યાર્થીઓ, કર્મચારીઓ અને મુસાફરોએ સમયસર પૂરતી બસો મળતી ન હોવા અંગેની ધારાસભ્યને રજૂઆત કરતા તેમના પ્રશ્નો સાંભળીને હલ કરવાની ખાતરી પણ આપી હતી. ખાસ કરીને ખીચોખીચ ભરેલી બસમાં એક બસમાં 2 બસના પેસેન્જર તે પણ ઊભા ઊભા મુસાફરી કરતા હોવાની ચિંતા વ્યક્ત કરી હતી. દીપક જગતાપ, ZSTV, રાજપીપરા. ખેડીપાડા ગામમાં સાંજની 5 વાગ્યાની બસ અમુક દિવસે આવે છે અને અમુક દિવસે નહીં આવે. આજે પછી મોડા પહોંચે છે. 7 થી 8 વાગે ને અમુક વાર સર બસો છે ને આવે છે પણ અમુક વાર મૂકતા નથી, મોડી આવે છે. બરાબર, કોણ નથી મૂકતું? મેનેજર નથી, એ તો નથી ખબર સર. પણ પહેલી બાજુ મૂકી દે છે પછી કે બસ નથી જવાની ને એવું એટલે એમાં સ્ટુડન્ટોને વધારે હાલાકી. હા સર, પછી ટાઈમ ફરવા જાય છે.